हाँ तो विद्यार्थी मित्रों, हवे आपणे संभावना प्रकरण में आगळ वधीशुं। तो हवे विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय 1.1 में दाखला नंबर 8 नो अभ्यास करीशुं। तो तमारी नजर चोपड़ी में होवी जोईए। हूँ दाखला नंबर 8 नी रकम वाँचू छूँ। स्वाध्याय 1.1 दाखला नंबर 8, हूँ रकम वाँचू छूँ। 6 बाजूवाळा बे समतोल पासा एक साथे उछाड़वामां आवे। विद्यार्थी मित्रों समझो, अहीं पासानी वात करेल छे। पासो ज्यारे एक पासो बे वखत उछाड़वामां आवे अथवा बे पाछा एक वखत उछाड़वामां आवे एनो अर्थ एक ज। विद्यार्थी मित्रों हाँ, जो पासो बे वखत आपणने उछाड़वानो कीधो होय अथवा बे पासा एक साथे उछाड़वाना कीधा होय तो एनो अर्थ एक ज समझवानो। एटले के जो पासो एक ज वखत उछाड़वानो कीधो होय तो एना कुल परिणाम आपणने खबर छे 6 मळे। એ જ રીતે ફરી વખત એને ઉછાળવાનો થાય તો પણ પરિણામ 6 મળે। હવે એનો ગુણાકાર કરી દેવાનો એટલે 6 6 36, એટલે કુલ શક્ય પરિણામ એટલે નિદર્શ બિંદુ મળશે 6 2 ઘાત। જો 3 વખત ઉછાળવાનું કીધું હોય તો 6 3 ઘાત, એ રીતે આપણને જવાબ લેવાનો। 4 વખત ઉછાળવાનું કીધું હોય તો 6 4 ઘાત। એટલે પરીક્ષામાં આ MCQ વારે વારે પૂછાય છે કે પાછો એક પાછો બે વખત ઉછાળવામાં આવે અથવા બે પાછા એક સાથે ઉછાળવામાં આવે તો 6 2 ઘાત, 3 વખત 6 3 ઘાત, એ રીતે સાદુરૂપ આપીને અહીંયા તમારે જવાબ લેવાનો એટલે કુલ શક્ય પરિણામ 36। હવે આ 36 પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણે ફરજિયાત લખવાના રહેશે, ત્યારબાદ એની 4 ઘટનાઓ આપણે શોધીશું। તો કઈ રીતે પરિણામ લખવાનો? 1 1 1 2 1 3 1 4 1 5 1 6, પછી 2 1 2 2 2 3 2 4 2 5 2 6, 3 1 3 2 3 3 3 4 3 5 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 3 5 4 5 5 5 6, 6 1 6 2 6 3 6 4 6 5 6 6, થઈ જા 36 પરિણામ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની ઘટનાઓ શોધીશું। તો એની પહેલી ઘટના છે A1 નામ આપેલું છે અને એની પ્રથમ ઘટના 1 નામ આપીશું। A1 બરાબર શું? પાસા પરના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ? 7। 7 જ સરવાળો, ના 7થી ઓછો ના 7થી વધુ। પહેલી ઘટના ફરી વિદ્યાર્થી મિત્રો, A1 બરાબર પાસા પરનો સરવાળો કેટલો થવો જોઈએ? અંકોનો સરવાળો 7। હવે આનો અર્થ સમજી લો, પાસા પરનો અંક એટલે આ પહેલો પાસો, આ બીજો, આ બેનો સરવાળો થઈને 7 થવો જોઈએ, આ બેનો સરવાળો થઈને 7, એ રીતે વિદ્યાર્થી। તો એવા પરિણામ આપણે શોધીશું। તો દરેકમાંથી તમે જોઈ લો, તો પહેલી લાઇનમાં તમે જોશો તો આપણને એક પરિણામ મળશે, 1 વત્તા 6 એટલે 7 થઈ ગયા। હા, બીજી લાઇનમાં પણ તમે જોઈ શકો છો, 2 વત્તા 5 એટલે 7 થઈ ગયા। ત્રીજી લાઇનમાં 3 વત્તા 4 7 થઈ ગયા। પછી ચોથી લાઇનમાં 4 વત્તા 3 એટલે 7 થઈ ગયા। 5 વત્તા 2 7 થઈ ગયા। 6 વત્તા 1 7 થઈ ગયા। તો આ રીતે આખી તમે આડી આ રીતની લાઇન જોશો તો આ બધા પરિણામ તમને મળશે। તો આ રીતે આપણે નિદર્શ અવકાશ લખી દઈશું। U બરાબર કયા કયા પરિણામ શોધ્યા? 1 6 2 5 3 4 4 3 5 2 અને 6 1, થઈ ગયો। તો આ રીતે આપણને પહેલી ઘટના મળી ગઈ A1। ત્યારબાદ બીજી ઘટનાને નામ આપીશું A2। A2 બરાબર શું શોધવાનું છે? પાસા પરના અંકોનો સરવાળો 4થી ઓછો। તો પાસા પરના અંકનો સરવાળો 4થી ઓછો, 4થી ઓછો વિદ્યાર્થી મિત્રો એટલે 4 પણ ના થવો જોઈએ અને 4થી વધુ પણ નહીં, એટલે 4 તો ના જ થવો જોઈએ, 4થી ઓછો થાય તો ચાલે। તો એવા પરિણામ તમે જોશો બધામાં, તો પહેલું પરિણામ મળશે 1 1 1 વત્તા 1 એટલે 2 એટલે 4થી ઓછું કહેવાય, પછી 1 વત્તા 2 એટલે 3 એટલે 4થી ઓછું કહેવાય, અને 1 1 પરિણામ મળશે 2 વત્તા 1 એટલે 3 થયા। આના સિવાય 2 2 2 હોય તો એ 4 થાય, તો 4 પણ ના જોઈએ અને 4થી વધુ પણ ના જોઈએ, 4થી ઓછા પરિણામ આ 3 જ છે, એટલે આપણને A2 બરાબર એટલે આ બીજી ઘટના મળી। A2 છે વિદ્યાર્થી મિત્રો, U નથી, એટલે એનો નિદર્શ અવકાશ આપણને મળી ગયો, એનો ગણ મળી ગયો, ઘટના મળી ગઈ A2 બરાબર 1 1 1 2 1 2 1। ત્યારબાદ ત્રીજી ઘટના, ત્રીજી ઘટનાને નામ આપીશું આપણે A3 બરાબર શું લખ્યું છે? પાસા પરના અંકનો સરવાળો 3 વડે ભાગી શકાય, એટલે વિદ્યાર્થી મિત્રો બધા પાસાનો સરવાળો કરવાનો। તો અંદર બધા પાસા તમારે જોવાના, તો અહીંયા આપેલા છે જોઈ લો, 1 વત્તા 2 એટલે 3, 3 ભાગ્યા 3 એટલે 3 1 3 ભાગી શકાય, હા, પછી 2 વત્તા 1 એટલે 3, 3
ત્રણ ની ત્રણ વડે ભાગી શકાય? હા. પછી બે વત્તા ચાર, ચાર ને બે છ, છ ભાગ્યા ત્રણ એટલે ત્રણ દુ છ ભાગી શકાય. આ રીતે સરવાળો કરીને ત્રણ વડે ભાગવાના. જે ભાગી શકાય તો એ તમારી ગણ ધ્યાનમાં લેવો. તો એ થ્રી બરાબર કયા કયા? તો તમે છત્રી પરિણામમાં જોશો તો આ પરિણામ મળશે. કયા? એક બે એટલે ત્રણ, બે ત્રણ એટલે ત્રણ, બે વત્તા ચાર એટલે છ, છ ને ત્રણ ત્રણ વડે ભાગી શકો. હા. પછી ત્રણ ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ભાગ્યા ત્રણ કરો એટલે ભાગી શકાય. પછી ત્રણ વત્તા છ એટલે નવ, નવ ને પણ ત્રણ વડે ભાગી શકાય. એક વત્તા પાંચ, એક વત્તા પાંચને પણ તમે ત્રણ વડે ભાગી શકો. ચાર વત્તા બે એટલે છ, એને પણ ભાગી શકો. પાંચ વત્તા એક, એને પણ ભાગી શકો. પાંચ વત્તા ચાર, એને પણ ભાગી શકો. છ વત્તા ત્રણ, એને પણ ત્રણ વડે ભાગી શકો. છ વત્તા છ, એને પણ ત્રણ ત્રણ વડે ભાગી શકો. આ રીતે કે આ રીતે પહેલી લાઇન, બીજી લાઇન, ત્રીજી લાઇન એમ કરીને તમે બધા પરિણામમાં જોશો તો પ્રથમ લાઇનમાં તમને મળશે બે પરિણામ. બીજી લાઇનમાં જોશો એમાં પણ બે પરિણામ. ત્રીજી લાઇનમાં જોશો એમાં પણ બે પરિણામ. ચોથી લાઇનમાં જોશો તો એક પરિણામ મળશે. પાંચમી લાઇનમાં જોશો તો તમને ચોથી લાઇનમાં બે. એટલે દરેકમાં તમે તમને બે બે પરિણામ મળશે જે ત્રણ વડે વિભાજ્ય હોય. ત્યારબાદ ચોથી ઘટના વિદ્યાર્થી મિત્રો, ચોથી ઘટના એટલે એ ફોર. એ ફોર એટલે પાસા પરના અંકનો સરવાળો બારથી વધુ. બારથી વધુ વિદ્યાર્થી મિત્રો જોવું હોય તો છેલ્લું પરિણામ તમારે જોઈ લેવાનું. છ વત્તા છ કેટલા? બાર. તો બારથી વધુ કોઈ પરિણામ નથી એટલે તમારે એ ગણ થશે ફાઈ. આ રીતે લખો અથવા તો ખાલી આ રીતે લખો વિદ્યાર્થી મિત્રો, અંદર ના લખાય ફાઈ. તો અહીંયા એક પણ ગણ બનતો નથી, એક પણ સભ્ય બનતો નથી એટલે ફોર બરાબર શું મળશે? ખાલી ગણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આઠમો દાખલો પૂર્ણ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દાખલા નંબર અગિયાર. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર અગિયારનો અભ્યાસ કરવા માટે આપણે સમજવું પડશે પત્તાની રમત. કારણ કે અહીંયા જે દાખલા નંબર અગિયાર આપ્યો છે એ પત્તા આધારિત છે, એટલે કે 52 પત્તાની જે ઢગલી આવે છે એના આધારે. તો એ દાખલો સમજવા માટે પહેલાં આપણે 52 પત્તા સમજી લઈએ, ત્યારબાદ દાખલા નંબર અગિયારનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પત્તાની તમે ઢગલી જોઈ છે તો પત્તાની ઢગલીમાં કુલ 52 પત્તા હોય. આમ તો તમે જોવા જઈએ તો વિદ્યાર્થી 52 પછી 2-3 બીજા એક્સ્ટ્રા પત્તા હોય. તો 2-3 જે બીજા એક્સ્ટ્રા પત્તા તમે જોઈ શકો છો, એક જોકર હોય છે, ઘણી વાર બ્લેન્ક પત્તા પણ હોય છે. તો એ બ્લેન્ક પત્તા પણ તમે એવું કહી શકો કે જોકરનું પત્તું છે. જોકરનું પત્તું એટલા માટે હોય કે એ પત્તાને તમે બીજા કોઈપણ પત્તા સાથે ગોઠવી શકો છો. દાખલા તરીકે જો એકકાનું કોઈ પત્તું ખોવાઈ ગયું હોય, લાલનું પત્તું, તો એ જોકરને તમે લાલનું પત્તું ગણી શકો છો. આ રીતે તમે જોકરનો ઉપયોગ કરી શકો એટલે કુલ પત્તા તો 52 જ ગણાય. હવે આ 52 પત્તામાં ચાર પ્રકારના પત્તા હોય. કેટલા? ચાર. કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો એચ એસ સી અને ડી. એચ એસ સી અને ડી એટલે શું? તો એચ એટલે હાર્ટ. હાર્ટ તમે જોયું છે, લાલ રંગ, લાલનું જે પત્તું હોય ને, લાલ રંગ નહીં સમજવાનું, લાલ દિલવાળું જે પત્તું હોય છે, રંગ એનો લાલ હોય છે, તો એને અંગ્રેજીમાં હાર્ટ કહેવાય. એટલે એને સંકેતમાં એચ યાદ રાખવાનું. પછી બીજું જે પત્તું હોય વિદ્યાર્થી મિત્રો, બીજું એક પત્તું કાળીનું હોય, એટલે કાળા રંગનું, એ પણ દિલ જેવું હોય પણ એનો રંગ કાળો હોય, તો એને અંગ્રેજીમાં સ્પેડ કહેવાય. સ્પેડ એટલે એનો સંકેત એસ. પછી ત્રીજું એક પત્તું હોય વિદ્યાર્થી મિત્રો, ફલીનું પત્તું હોય. તમે જોયું છે પાંદડાની જે ત્રણ પાખડી હોય એ પ્રકારનું, જેને ક્લબ કહેવાય, એટલે એનો સંકેત સી. અને ચોથું એક પત્તું હોય ચોથા પ્રકારનું, ડાયમંડ, ડી, જે તમે સાદી બાજામાં તમે જે ખાવાનો શક્કરપાળો આવે છે ને, જોયો છો ને, હા આ પ્રકારનો, તો એને ડાયમંડ કહેવાય, એટલે ડી. આમ વિદ્યાર્થી મિત્રો ચાર પ્રકારના પત્તા હોય છે. હવે ચાર પ્રકારના પત્તા મને વાત કરીએ તો લાલના કુલ 13 પત્તા હોય. 13 પત્તા લાલ, કૌંસમાં લખી શકો એનો રંગ લાલ હોય. એ રીતે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 13 પત્તા ચટાઈના હોય, એનો રંગ પણ લાલ હોય. આ રીતે રંગની રીતે વાત કરીએ તો ટોટલ લાલ રંગના પત્તા કેટલા? લાલ રંગના 26 કહેવાય. લાલ રંગના, હા વિદ્યાર્થી મિત્રો, હા તમને એવું કીધું હોય લાલના પત્તા તો 13, ચટાઈના પત્તા તો 13,
लाल रंगना पत्ता तो तेरा ने तेरा एटले छवी। एज रीते विद्यार्थी मित्रों फलीना पत्ता तमे जो तेर होय एनो रंग काळो होय, एटले काळीना पत्ता जो तो तेर होय एनो रंग पण काळो होय। एटले जो काळीनुं पत्तुं कीधुं होय तो तेर, फलीनुं पत्तुं कीधुं होय तो तेर, પણ કાળા રંગનું જો પત્તું કીધું હોય તો 13 ને 13 26। આ રીતે યાદ રાખવા। આ સિવાય પત્તામાં તમે જો દરેક પત્તા 4 હોય, મેં તમને કીધું એ રીતે, એકકાનું લાલનું હોય, પછી ફલીનું હોય, કાળીનું હોય અને ચટાઈનું હોય, એમ કઈ 4। આ રીતે એકકાથી શરૂ કરીને કેટલા પત્તા હોય, એથી શરૂ કરીને કે સુધી, એમ 13 પત્તા। ત્યારબાદ ચિત્રવાળા પત્તા, તો ચિત્રવાળા પત્તામાં તમે જે જોયો છે, ક્યુ જોયો છે ને કે, જે એટલે ગુલામ, ક્યુ એટલે રાણી અને કે એટલે બાદશાહ રાજા, એટલે 4 ગુલામના પત્તા હોય, 4 રાણીના હોય અને 4 બાદશાહના, એમ કહીને કેટલા પત્તા હોય, 12। ચિત્રવાળા કેટલા, 12। તો આટલું વિદ્યાર્થી મિત્રો પત્તા વિશે યાદ રાખવું। હવે આપણે દાખલા નંબર 11નો અભ્યાસ કરીએ એટલે તમને ખ્યાલ આવશે। તો દાખલા નંબર 11માં તમારી નજર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.1માં જ હું રકમ વાંચું છું। 52 પત્તાની ડગલીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે, ફરીથી 52 પત્તાની ડગલીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય એને એ ઘટના આપો, અહીંયા આપી દીધેલી છે, અને બીજું પત્તું 1 થી 10 સુધીનું હોય, કૌંસમાં ચહેરાવાળું ન હોવું જોઈએ, 1 થી 10 સુધીનું એમાં ચહેરાવાળું ના આવે એટલે ચિત્રવાળું ના આવે, ચહેરા એટલે ચિત્રવાળું, એ ઘટનાને બી નામ આપો અને એના ઉપરથી નીચેની ઘટનાઓ દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ રીતે આપણને કહ્યું હોય તો સૌ પ્રથમ તો 52 પત્તા એટલે પહેલો તો નિદર્શવકાશ મળવો જોઈએ, નિદર્શવકાશ મળે ત્યારબાદ જ બધી ઘટનાઓ મળે। તો નિદર્શવકાશ એટલે યુ કહેવાય, હા યુ એટલે 52 પત્તા એટલે બધા જ પત્તા લખી દેવાના। તો બધા પત્તાને લખવું હોય તો પહેલાં આપણે લાલથી શરૂ કરીએ, તો લાલ એટલે પહેલું 1 નું પત્તું હોય એને શું બોલાય, A1, દૂરીનું A2, એ રીતે A1 A2 A3 A4, એમ કહીને HK થઈ ગયા એના 13, એ રીતે S1 S2 SK ડોટ કરીને, પછી C1 C2 CK, પછી D1 D2 .DK, આમ કરીને વિદ્યાર્થી મિત્રો લાલના, કાળીના, ચટાઈ ફલીના અને ચટાઈના, એમ કરીને આ 52 પત્તા આ રીતે દર્શાવી દેવાના। સંકેત પ્રમાણે ખબર પડી, H1 થી HK એટલે લાલના પત્તા, S1 થી SK સુધી એટલે કાળીના પત્તા, C1 થી CK સુધી ફલીના પત્તા, D1 થી DK સુધી ડાયમંડના પત્તા એટલે ચટાઈના પત્તા। તો આ આપણને મળ્યો નિદર્શવકાશ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને સૂચનામાં કહ્યું છે કે પત્તું કાળીનું હોય અને એ ઘટના આપો, અને 1 થી 10 સુધીના જે પત્તા હોય એને બી ઘટના આપો। તો અહીંયા 2 ઘટના અંદર કહી દીધેલી છે, અને તમે જુઓ તો નીચે 2 ઘટનાઓ શોધવાની પણ કહી છે, A B અને U। તો યુ તો આપણને પહેલી કહી છે તો મળી જ ગઈ, શોધી એટલે 1 નંબર એને આપી દો। હવે બીજી ઘટના એ કીધેલી છે અને એ અંદર આપણને આપેલી જ છે, તો એ ઘટનાને શું દર્શાવવાનું કીધું, પત્તું કાળીનું હોય, તો કાળીનું પત્તું હોય એ જ અહીંયા ધ્યાનમાં લેવાનું, એને એ બરાબર કાળીના પત્તા એટલે કયા કયા, S1 S2 S3 .SK એટલે બધા જ પત્તા આવશે, થઈ ગયું। ત્યારબાદ બી ઘટનાને શું કહ્યું છે, તો 1 થી 10 સુધીના પત્તા ધ્યાનમાં લેવાના, એમાં લાલના, કાળીના, ચટાઈના, ફૂલીના બધા આવી જાય, પણ કયા, 1 થી 10 સુધીના, ચહેરાવાળા નહીં, તો કઈ રીતે લખાય, H1 H2 .H10 HK નહીં આવે, કેમ, કારણ કે એમાં જે કે અને ક્યુ આ 3 ચિત્રવાળા પત્તા કહેવાય, મુખમૂળ ચહેરાવાળા, જે ધ્યાનમાં લેવાના ના પાડી છે આપણને એટલે ના લેવાય, પછી S1 S2 SK સુધી, C1 C2 CK C10 સુધી, D1 D2 D10 સુધી, થઈ ગયું। તો આપણને મળ્યું 1 થી 10 સુધી જેમાં ચહેરાવાળા ધ્યાનમાં લેવાના નહીં, તો આપણને યુ પણ મળી ગયો, એ પણ મળી ગયો અને બી પણ મળી ગયો। હવે ચોથી ઘટના આપણને શું શોધવાનું કહ્યું છે, A યોગ B,
ए योग बी એટલે વિદ્યાર્થી મિત્રો એ મળ્યો છે ને બી પણ મળ્યો છે એ બધા ભેગા કરી દેવાના તો ભેગા કરવા માટે કઈ રીતે લખી છું પહેલા એચ ના એચ વન એચ ટુ એચ ટેન સુધી હા પછી એસ વન એસ ટુ એસ કે સુધી આવશે અહીંયા કેમ કારણ કે અહીંયા તો એસ ટેન છે પણ તે અહીંયા એમાં શું છે એસ કે સુધી છે એટલે એ અને બી એ યોગ બી એટલે એ અને બીના બધા સભ્યો ધ્યાનમાં લેવાના તો અહીંયા વધારાના એસ જે એસ ક્યુ અને એસ ટેન પણ અહીંયા એસ કે પણ આવશે પછી સી વન સી ટુ સી ટેન સુધી પછી ડી વન ડી ટુ અને ડી ટેન સુધી અહીંયા વધારાના કયા આવ્યા તો એસ જે એસ ક્યુ ને એસ કે કેમ આવ્યા કારણ કે એમાં છે એટલા માટે એટલે એ યોગ બીનો અર્થ આપણને ખબર છે એ અને બીમાં જે બધા હોય બધા સભ્યો લેવાના હા રિપીટ થવા જોઈએ નહીં ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપણો પાંચમો શોધવાનો છે એ છેદ બી એ છેદ બી એટલે એ અને બીમાં કોમન સભ્યો કયા છે સરખા તો કયા કયા છે સરખા સરખા તો એ છેદ બી બરાબર એસ જે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં છઠ્ઠી સંભાવના છઠ્ઠો ગણ શોધી લઈશું ત્યારબાદ પાંચમો છઠ્ઠો કયો શોધવાનો છે બી ડેશ બી ડેશ એટલે શું વિદ્યાર્થી મિત્રો આપણે એની વ્યાખ્યા ખબર જ છે નિદર્શકાશ યુમાં હોય પણ શેમાં ના હોય બીમાં ના હોય એ સભ્યો બધા લેવાના તો કયા કયા તો બીમાં તો તમને ખબર જ છે બધા એચ વનથી એચ ટેન એસ વનથી એસ ટેન સી વનથી સી ટેન ડી વનથી ડી ટેન તો કયા નથી ચિત્રવાળા નથી બધા જ ચિત્રવાળા બધા નથી કયા કયા એસ જે એસ ક્યુ એસ કે એચ જે એચ ક્યુ એચ કે સી જે સી ક્યુ સી કે ડી જે ડી ક્યુ અને ડી કે આ બધા સભ્યો બીમાં નથી એટલે એને કહેવાય બીની પૂરક ઘટના આ વ્યાખ્યા આપણને આવડી એટલે આ દાખલો આવડી જાય ત્યારબાદ એ છેદ બી એ છેદ બી એટલે પાંચમો પ્રશ્ન આપણે જે પાંચમી ઘટના શોધવાની છે એ અહીંયા છેલ્લે લઈ લઈએ છીએ તો એ છેદ બી એટલે એ અને બીમાં કોમન સભ્યો કયા છે એ બંનેમાં હોય તો કયા કયા છે એસ વન એસ ટુ એસ થ્રી ડોટ ડોટ એસ ટેન આના સિવાય બીજા એકાય કોમન નથી તો એને કહેવાય એ છેદ બી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ દાખલો પણ પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ આની સાથે વિદ્યાર્થી મિત્રો તમારે બે દાખલા હોમવર્કમાં કરવાના છે જેના જવાબ હું તમને મોકલી દઈશ પરંતુ પ્રેક્ટિસ તમારે કરવાની છે તો એક દાખલો છે એક્સરસાઇઝ 9 અને એક્સરસાઇઝ 10 આ તમને આવડે તો કરવાના થશે આ હું તમને એના જવાબ મોકલી દઈશ પીડીએફમાં તમારે જાતે પ્રેક્ટિસ કરી લેવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 પણ પૂર્ણ કરીએ છીએ